વડોદરામાં વરિષ્ઠ નાગરિકો રસી મુકાવવા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પહોંચતા અવ્યવસ્થાને લઈને રોષે ભરાયા હતા। ત્રીજા તબક્કામાં 60થી વધુ ઉંમરના લોકોને રસી આપવાનો પ્રારંભ થયો છે, જેને લઈને સમા અર્બન હેલ્થ સેન્ટર ખાતે વરિષ્ઠ નાગરિકો પહોંચ્યા હતા। જો કે અર્બન હેલ્થ સેન્ટરમાં વરિષ્ઠોને બેસવા માટે પૂરતી સુવિધાનો અભાવ, માથા ઉપર તાપ, સંબંધિતોને સવાલ પૂછતા યોગ્ય પ્રતિ ઉત્તરના અભાવને લઈ અને લાંબા સમય સુધી વરિષ્ઠ નાગરિકોને રાહ જોવાનો વારો આવ્યો હતો। વિવિધ પ્રશ્નો સમસ્યાથી ત્રસ્ત વરિષ્ઠ નાગરિકોએ ઉગ્ર આક્રોશ ઠાલવી યોગ્ય કામગીરી વ્યવસ્થા કરવાની માંગ કરી હતી। नहीं, तंत्र की तरफ से कोई व्यवस्था है नहीं, वही व्यवस्था के लिए ही हम बोल रहे थे। वो भाई लोगों को मैं बोल चुका हूँ और फिर आपको बार बार वही बात क्या सुनाऊँ। कहने का मतलब यह है कि मैं यही कह रहा हूँ कि मैं खुद हार्ट का मरीज हूँ, प्रेस में कल लगा हुआ है, मैं दिखाया भी, और 64 की उम्र है, 65 की मेरी, 64 की, सांस लेने में तकलीफ है, धूप है, तो जो सीनियर सिटीजन है उनको बैठने की व्यवस्था होनी चाहिए। तो देख रहे हो ऐसे लोग मालूम पड़ता है कुछ दान मिलता हो, दान लेने आए हैं क्या है, इलेक्शन आता है, इलेक्शन के टाइम में आएंगे, अभी ऐसे टाइम में देखने नहीं आएंगे, व्यवस्था नहीं कराएंगे। 10:30 વાગ્યાથી બેઠા છે, ટોકન આપી છે, એવું કીધું નંબર આવશે ત્યારે બોલાવવામાં આવશે, આગળ જઈને બેસો। તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા? કશી વ્યવસ્થા નથી, આ નીચે બેઠા છે, પેલા બાકડા બધા ખાલી પડ્યા છે, નીચે બેઠા છે, કેટલી વાર ઊભા રહીએ અમે। સરકારને કહેવાય ને કે સિનિયર સિટીઝન માટે વ્યવસ્થા એટલીસ્ટ બેસવાની તો કરે, પાણી તો અમે ઘરેથી લઈને આવ્યા, પણ અમારું ઊભું કેટલી વાર રહેવું, બેસવા માટે તો હોસ્પિટલમાં વ્યવસ્થા હોવી જોઈએ। કારણ કે હું અહીંયા આ અર્બનમાં 3 વાર પૂછીને ગયો કે ભાઈ મને બાયપાસ કરેલું છે, ડાયાબિટીસ અને બીપીની તકલીફ છે, તો મને તમે આપશો? 3 વાર પૂછી ગયા, 3 વાર મને હા પાડી છે, અને અત્યારે હું 4 કલાકથી ઊભો છું, અને અત્યારે કે તમે અત્યારે ડૉક્ટરનું સર્ટિફિકેટ લઈ આવો, અત્યારે મારી ઉંમર 66 વર્ષની છે, બીપીવાળો માણસ છું, હું કેટલું રખડું અને કેટલું એ કરું, સરખો જવાબ કેમ નથી આપતા આ લોકો? એના ઉપર કોઈ એક્શન લો તમે। સરકારને તંત્ર દ્વારા એ કે તમે સરખો જવાબ કેમ નથી આપતા? તમે અમે 4 વાર પૂછ્યું તમને કે ભાઈ મને મને આ તકલીફ છે, 12 વર્ષ થયા છે, 11-12 વર્ષ, તો તમે રસી આપશો? તો કે આપશું, અને 4 કલાકથી ટોકન લઈને ઊભા છે લાઈનમાં, અને અત્યારે કે તમે સર્ટિફિકેટ લઈ આવો। અર્બન હેલ્થ સેન્ટર પર મારા માટે રસી મુકાવવા આવી ત્યારે આમ બાકડા છે, પણ જે રીતે આપણા વડીલો રસી મુકાવવા આવી રહ્યા છે, લાઈનમાં પણ બેસવું પડે છે, એટલે જેટલી વ્યવસ્થા બેસવા માટેની જોઈએ એટલી નહોતી। વડીલો દ્વારા મને કહેવામાં આવ્યું, મેં તરત જ જે આપણા વડોદરા કોર્પોરેશનમાં બાકડાનો ઇજારો રાખતા કોન્ટ્રાક્ટરને મેં ફોન કર્યો, અને મારી સાંસદ નીતિમાંથી એ બાકડા તાત્કાલિક મુકાઈ જાય, ત્યાં બાકડા પર મારું નામ ન હોય તો પણ ચાલે, પણ અહીંયા તાત્કાલિક આજે ને આજે અહીંયા બાકડા મુકાઈ જાય, એવા 10 બાકડા અહીંયા આજે મુકાઈ જશે, જેનાથી મારા વડીલોને અહીંયા બેસવા માટેની તકલીફ ન પડે એ વ્યવસ્થા મેં આયોજન કર્યું છે।